नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम गूगलकार देव विद्यार्थी विद्यालय तरफथी धोरण 6 ना સમાજમાં આપણે પાઠની ચર્ચા કરી છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભાગ 2। આપણે ભારતના જે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા હતી એની ચર્ચા આપણે કરતા હતા અને ભારત પાસે એવા 16 મહાજન પદો છે જેને આપણે વાત કરી કે એવા 6 મહાજન પદને આપણે ચર્ચા કરી ચૂક્યા હતા। आज आपने सोलेश्वर महाजन पद की चर्चा करशु अने ए सोलेश्वर महाजन पद ने याद की रीते राखवा ए आपणा माटे मुश्किल भरू न बने एटला माटे आपणे मे शॉर्टकट की अपनाई जेना थकी तमे दरेक 16 जे 16 महाजन पदो छे एने सरळताथी याद राखी शको एटला माटे नहीं आमांथी मे कॉमन वस्तु काढी लीधी छे एटले के મોટા ભાગના ગોંડ રાજ્ય ઉત્તર પ્રદેશ રહે બીજા બિહાર રાજ્ય અને બાકીના બધા મિક્સ છે એટલે શરૂઆત પહેલા ક્યાંથી થાય છે તો કે આમ ચંપા પૂર્વ બિહાર ક્યાંથી પૂર્વ બિહાર ઉત્તર બિહાર દક્ષિણ બિહાર બરાબર છે આમ ચંપા પૂર્વ બિહાર વજ્જી વૈશાલી ઉત્તર બિહાર મગર ગિરિવ્રત રાજ્યનું દક્ષિણ બિહાર ઉત્તર બિહાર પૂર્વ બિહાર દક્ષિણ બિહાર આના ત્રણ ગણ એ જ રીતે મલ કુશીનારાયણ ઉત્તર પ્રદેશ એટલે કે ગોરખપુર આસપાસનો પ્રદેશ કાશી વારાણસી વારાણસી ઉત્તર પ્રદેશ બરોબર છે પછી શું છે કૌશલ અયોધ્યા અવધ ઉત્તર પ્રદેશ વત્સ કૌશંબી અને પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ પાંચાલ અહીં છત્ર बरेली आसपास का प्रदेश उत्तर प्रदेश सुरसेन मथुरा मथुरा आसपास का प्रदेश उत्तर प्रदेश तो किला छे उत्तर प्रदेश में 6 बिहार में 3 बराबर छे आगे बढ़िए अब आज ये छे ए मिक्स छे के चेदी सुप्तमती यमुना नर्मदा वच्चे का प्रदेश मध्य भाग कुरु पसी जो छे कुरु इंद्रप्रस्थ दिल्ली અને મેરઠ આસપાસનો પ્રદેશ અસ્મા કોંડાનિયા ગોદાવરી નદીનો પ્રદેશ અવંતી ઉજ્જૈનિયા માળવાનો પ્રદેશ મત્સ્ય વિરાટનગર જયપુર રાજસ્થાનનો પ્રદેશ ગાંધાર તક્ષશિલા પેશાવર અને રાવલપિંડીનો પ્રદેશ કંકોજ લાજપુર મેરઠિયા આસપાસનો પ્રદેશ આટલા ભારતના એવા 16 મહાજન પદો હતા જેની ચર્ચા આપણે અત્યારે કરી આ 16 મહાજન પદ એનું મહાજન પદ કઈ એની રાજધાની કઈ અને એનું હાલનું વર્તમાન સ્થાન કયું છે એની ચર્ચા તમારે કરવાની રહેશે અને તમારે આખી આખા 16 મહાજન પદને કેવી રીતે યાદ રાખવા એ મેં તમને લખીને દેખવ્યું છે કે 3 પૂર્વ બિહારના 6 ઉત્તર પ્રદેશના બાકીના બધા મિક્સ એમ કરીને આજે 16 મહાજન પદની ચર્ચા અહીંયા કરેલી છે હવે આજે આ જે 16 મહાજન પદો છે ઈ જે પાલી ભાષામાં લખાયેલું છે અંગુત્તર નિકાય એના ગ્રંથ અનુસાર અનુવેદી કાળમાં 16 મહાજન પદો હતા તેમાં હતા અંગુત્તર નિકાય અંગુત્તર નિકાય જે પાલી ભાષામાં લખાયેલું છે पाली भाषा में लखाए अंगुत्तर निकाय ग्रंथ माथी 16 महाजन पदों की जानकारी प्राप्त થઈ છે અનુવેદિક કાળના 16 મહાજન પદોની અનુવેદિક કાળના 16 મહાજન પદો 16 મહાજન પદોની ચર્ચા કરી છે હવે આપણે જોઈએ કે આ બધા છે એ રાજ્ય છે અને એ રાજ્યમાં રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવો પ્રકારની હતી એની ચર્ચા આપણે કરી છે બરાબર છે તો શરૂઆત કરીએ કે રાજાશાહી કહેવાય કોણ તો કે જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તે રાજાશાહીને રાજતંત્ર કહેવાય કે રાજા મેઇન છે જેમાં વારસા પદ એ રાજાનો મોટો પુત્ર બને એટલે એ પ્રકારની શાસન વ્યવસ્થાને રાજાશાહી શાસન વ્યવસ્થા કહી શકાય
આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હંમેશા હરીફાઈ હતી. આ જે સમયગાળો હતો એ સમયગાળા અંતર્ગત દરેક રાજાઓ વચ્ચે પોતાની સત્તાનું સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે પણ હરીફાઈ હતી. અને મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજતંત્ર હતા, જેમાં મગધ, કૌશલ, વત્સ, કુરુ, અવંતી આ ચાર રાજ્ય હતા. એ ચાર રાજ્યો વચ્ચે વિશેષ સ્પર્ધા હતી, જેમાં આખરે મગધ એક ખૂબ જ શક્તિશાળી રાજ્ય તરીકે ખ્યાત પામ્યું. ચાર છે એ મુખ્ય હતા. પહેલો તો મગધ આવ્યો, ગિરિવંચ રાજગૃહ જે દક્ષિણ બિહારમાં આવ્યું છે. કૌશલ અયોધ્યા ઓવલ એટલે કે ઉત્તર પ્રદેશમાં છે. વત્સ કૌશલની પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ. કુરુ ઇન્દ્રપ્રસ્થ દિલ્હી અને અયોધ્ય મેરઠનો પ્રદેશ. અવંતી ઉજ્જૈન માળવાનો પ્રદેશ. આ ચાર મોટા શાસન કરનાર શાસન હતા, એમાંથી પણ મગધ છે એ મોટું ગણવામાં આવ્યું. કે મગધ એ વધારે શક્તિશાળીમાં એની ગણના કરવામાં આવી. તો આજે આપણે એ જ મગધની ચર્ચા કરી. જેટલું આપણને જણાયું છે એટલે આપણે ચર્ચા કરીએ કે મગધમાં ખરેખર એવું શું હતું કે જેના થકી આજે મગધની એટલી બધી ગણના કરવામાં આવે છે, અને મગધનું નામ શા માટે લેવામાં આવે છે એની ચર્ચા આપણે કરવાની છે. તો મગધ આ શું છે? મહાજનપદ. રાજધાની કઈ? તો કે ગિરિવ્રજ રાજગૃહ, બરોબર છે, અને દક્ષિણ બિહારનો પ્રદેશ. આ છે એ મગધ. મગધની ચર્ચા કરીએ તો કે રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું. એમાં મુખ્ય ત્રણ વંશોએ શાસન કર્યું. મગધમાં કેટલા વંશોએ શાસન કર્યું? તો કે ત્રણ વંશો. સમજાય છે? કેટલા વંશોએ? વંશોએ ત્રણ વંશો. પહેલું હર્યક વંશ, બીજું છે નાગવંશ, અને ત્રીજું છે નંદનવંશ. નંદવંશ અથવા નંદનવંશ, બરોબર છે. આ નંદવંશ આ ત્રણ બુદ્ધના સમયમાં જે એક રાજ્ય એ શક્તિશાળી શાસક માનવામાં આવતું હતું એ મગધમાં ત્રણ લોકોએ શાસન કર્યું છે. ત્રણ મોટા શક્તિશાળી લોકોએ શાસન કર્યું છે, જેમાં પહેલો વંશ હર્યક વંશ, નાગવંશ, નંદવંશ. એમાં આપણે હર્યક વંશની ચર્ચા કરીએ તો આ વંશનો સ્થાપક કોણ? તો કે બિંબિસાર. કયા વંશનો? તો કે હર્યક વંશ. અને હર્યક વંશનો સ્થાપક બિંબિસાર. આ જે બિંબિસાર છે એને હર્યક વંશના શાસનની મગધમાં સ્થાપના કરી. મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી એ પણ ખબર છે. મગધની રાજધાની, રાજધાની કોની? મગધની. ગિરિવ્રહ રાજગૃહ. ગંગા અને સોન નદીના કિનારે આવેલું આ રાજ્ય એ મગધ. એના વંશ હર્યક વંશ. હર્યક વંશની સ્થાપના કરનાર બિંબિસાર, અને હર્યક વંશની સ્થાપના કરનાર બિંબિસાર, અને મગધની રાજધાની ગિરિવ્રહ રાજગૃહ દક્ષિણ બિહાર. બિંબિસાર પછી એનો પુત્ર આવ્યો અજાતશત્રુ, જેના શાસન પર આવ્યો. બિંબિસારનો પુત્ર કોણ? અજાતશત્રુ, જે હર્યક વંશની રાજગાદી પર બેઠો, અને એને પાટલીપુત્રને રાજધાની બનાવી. અને શું કહેલું? પાટલીપુત્ર, પાટલીપુત્રને રાજધાની બનાવી. આ જે હર્યક વંશ હતો, હર્યક વંશનો સ્થાપક બિંબિસાર. બિંબિસારે મગધ ઉપર શાસન કર્યું અને રાજધાની ગિરિવ્રહ રાજગૃહ. બિંબિસારના મૃત્યુ બાદ અજાતશત્રુ મગધની રાજગાદી પર બેઠો અને એને પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી. એને વજ્જિત સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા હતા અને મગધના રાજ્યનો વિસ્તાર પણ
કરાવ્યો કોને હરાવ્યા હતા વધી સંખ્યા સાથે યુદ્ધ કરી લિચ્છવીની જાતિ સાથે એને યુદ્ધ કરી એમને મગધના રાજ્યનો વિસ્તાર કર્યો પછી ચર્ચા કરીએ છીએ નાગવંશ કયા વંશની નાગવંશ નાગવંશ એટલે કે હર્યક વંશ એટલે કે 1100 સુધીમાં પછીના વારસદારમાં કોઈ હતું નહીં એટલે એની જગ્યાએ નાગવંશ જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે બરોબર પછી આવે છે નંદવંશ આ નંદવંશનો મુખ્ય રાજા ધનાની એકદમ સ્ત્રી ઘર રાજાની ચર્ચા નંદવંશમાં હતી કે મહાજન દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશમાં માનવામાં આવતો હર્યક અને નાગવંશ કરતા શક્તિશાળી વંશમાં નંદવંશ હતો એના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું એટલે મહાપદ્મનાભ ભારતનો સૌથી સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે પણ સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો રાજા ધનાનંદ શાસન કરતો શાસન કોણ કરતો તો કે ધનાનંદ આ છે જ્યારે ભારત ઉપર ભારતે ભારતની ઉપર સિકંદરે ચઢાઈ કરી ત્યારે મગધમાં નંદવંશના શાસન તરીકે ધનાનંદ છે એ શાસન કરતો એકદમ સ્ત્રી ઘેરો અને એકદમ નીચ માણસનો માનવામાં આવતો રાજા એટલે કે નંદવંશનો ધનાનંદ આની ચર્ચાની કહાની હું તમને થોડી ઘણી જણાવું કે તમે બધા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને જોયા હશે ચંદ્રગુપ્ત મૌર્યની માતાને આને પકડી લીધેલી ધનાનંદે અને ચાણક્યનું પણ એમને ઘણું બધું અપમાન કરેલું ચાણક્યને એમની શિખા જાળીને એમને રાજગૃહમાંથી પાડી દેવામાં આવ્યો ત્યારે ચાણક્ય છે એ ધનાનંદને કીધું કે એક સમય તારા પતન આવશે બરાબર છે અને એના થકી આજે એનો બદલો લેવા માટે ચાણક્યએ ઘણી બધી મહેનત કરેલી એમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્યને ધનાનંદ યુદ્ધ તૈયાર કરે છે ઘણું બધું કષ્ટ સહન કરીને ચંદ્રગુપ્ત મૌર્યને શ્રેષ્ઠ પરાક્રમી આની કરતા પણ વધારે પરાક્રમી રાજા બનાવીને ધનાનંદ સામે યુદ્ધ કરીને ધનાનંદને ઘોર હત્યા કરીને એને હરાવવામાં આવે છે અને ચંદ્રગુપ્ત મૌર્ય એ ધનાનંદની જગ્યાએ મગધનો રાજા બને છે તો આવી ઘણી બધી ઘટનાઓ મગધ સાથે જોડાયેલી છે એટલું બધું જૂનું રાજ્ય મગધ છે પછી આવશે ગણ રાજ્ય ગણ રાજ્યને ઓળખવું કેવી રીતે તો કે ગણ રાજ્યને લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસન રાજ્ય તો શાસન કરતું રાજ્ય પરોક્ષ કે પ્રત્યક્ષ જે ચૂંટાયેલ દ્વારા તો ચૂંટાયેલા વડા દ્વારા કરવામાં આવતું શાસન ગણ રાજ્ય છે પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ ગણવામાં આવતું ગણનો અર્થ થાય સમૂહ એટલે કે એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદતો ચાલતો રાજ્ય કે ગણ રાજ્ય શું કહી શકાય કે એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણ રાજ્ય આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો જ્યારે ગણ રાજ્યમાં શું છે ગણ એટલે કે સમૂહ અને સભ્ય સંખ્યાની મદદથી આખું રાજ્ય ચાલે એને ગણ રાજ્ય કહેવાય એટલે આ ગણ રાજ્યમાં કેટલાક કેટલીક વખત રાજાને પણ લોકો મત આપીને ચૂંટતા વિધે રાજાનું પદ તો વંશ પરંપરાગત હોય છતાં પણ રાજાને લોકો ચૂંટતા આવા ગણ આવા રાજ્યને ગણ રાજ્ય કહેવાય જેમાં વૈશાલીની લિચ્છવીઓ કપિલવસ્તુના શાક્યો મિથિલાના વિદેહી અને કુશીનાના મલ્લો વગેરે પ્રજાઓ ગણ રાજ્યો હતા અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં દરેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો કેમ કે ગણ રાજ્ય એને જ કહેવાય લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે ગણ રાજ્ય એટલે દરેક આ પ્રકારના દરેક રાજ્યમાં એટલે દરેક નાગરિક એનો ગણ એટલે કે રાજા કહેવામાં આવતો ગણ શબ્દ ઘણા સંખ્યાઓના તો સભ્યવાળા સમૂહ માટે વપરાતો ગણ એટલે જૂથ અને સંઘ એટલે સંગઠન પછી વાત કરી આપણે વૈશાલી વજ્જી સમૂહ વૈશાલી વજ્જી સમૂહ વૈશાલી વજ્જી સમૂહની ચર્ચા કરવાની છે તો રાજસત્તા મહારાજ
રાજ્યો આસપાસનો પ્રદેશ સાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપના મહત્વકાંક્ષા વધારે રાખી કે જેમથી જેમ જેમ કરીને પોતાનું સત્તાનું સામ્રાજ્ય થાય અને પોતાની સત્તાનો વિસ્તાર થાય એટલા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવતા આ જોઈને વિચ્છવી જ્ઞાતો વૈદેહી શાક્ય મલ આવો 8 કે 9 પ્રકારની પ્રજાતિઓ જે પોતાનું રક્ષણ કરવા કે સંગ્રહ્ય સ્થાપન અને એ જ સામ્રાજ્ય વજીસંગા નામે ઓળખાય તમને ખ્યાલ હોવો જોઈએ કે વજીસંગ નામ કેવી રીતે પડ્યું તો વજીસંગ નામ પડવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દરેક સંગ્રાજ્ય જે હતું એ વજીસંગના નામે ઓળખાતું અને એ વસંગ્રાજ્ય એટલા માટે કહ્યું કે દરેકે દરેક જાતિ પોતાનું આત્મરક્ષણ કરી શકે એટલા માટે બધા લોકોનું એક સંગ્રાજ્ય બન્યું એ સંગ્રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીનું પાટનગર વૈશાલી ક્યાં હતું વૈશાલી આ લોકોનું મુખ્ય પાટનગર વજીસંગનું મુખ્ય પાટનગર વૈશાલી વૈશાલીનું વજીસંગ ગણરાજ્ય કેવળ અને ગણરાજ્યના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવતું તો કે યોગ્ય સભા દ્વારા વજીસંગ વૈશાલીનું જે કંઈ છે એનું શાસન કરવામાં આવતું ગણરાજ્ય જે છે એ ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પોતે રહેતા સત્તા પર રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી સભામાં સભ્યો બેસે બધું કામકાજ કરે અને બહુમતી કે સર્વાનુમતે તમામ નિર્ણય અને જ્યાં સભા ભરાતી એ સભાને નગર ભવન ઓળખવામાં આવતું તો તમે એને ગણરાજ્ય તરીકે ઓળખી શકો જેથી દરેક પોતાનો નિર્ણય રજૂ કરવા માટે તક અને પૂરી પાડવામાં આવતી ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ અને યુવાન ગમે તે ચાલતા ગણરાજ્યનો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા કે આખા ગણરાજ્યનો વહીવટ કોક આગળ ચલાવવો તો જોઈએ કોક બેન તો જોઈએ એટલા માટે થઈને રાજ્યનો વહીવટ માટે પોતાના પ્રમુખની પસંદગી કરવામાં આવતી જેમાં પસંદગી કરીને એને વડાને ચૂંટવામાં આવતો ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો પડે અને ગણરાજ્યના પોતાનો એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ કરવામાં આવતો યુદ્ધ સંધિ જેવા ઘણા બધા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને ચર્ચાને અંતે આ વ્યક્તિ સાથે કે આ રાજ્ય સાથે આપણે યુદ્ધ કરવું છે કે નથી કરવું આપણે સંરક્ષણ પાસે કેટલા પૈસા વાપર્યા છે આવું તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવતી કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્ય પદ ભોગવે દાખલા તરીકે આખું ગણરાજ્ય જે બનાવ્યું છે ગણરાજ્યનો સભાપતિ મુખ્ય વડો છે એની નીચે મોટા મોટા અધિકારીઓ બેસા છે અથવા અધિકારીઓ બેઠા હોય છે એ લોકોનો અમુક વર્ષ સુધીનો સભાપતિનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે ગણરાજ્યના પ્રમુખને કાર્યપાલક સમિતિ રાજ્ય વહીવટમાં અંદર કરવામાં આવતું હવે ચર્ચા કરવાની છે કે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને યા પ્રકારની રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી કે કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા એ સમય જોવામાં આવતી હતી અથવા કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા ત્યાં હતી તો આપણને બધાને ખબર છે તમે એક શબ્દ બધાએ સાંભળ્યો હશે કે પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેઓ હંમેશા ઇતિહાસની ખોજ કરતા હોય છે અને એમના મતે સમય લોકો સાદા ઘરમાં રહેતા પશુપાલન કરતા આપણે આગળ પહેલા પાઠમાં શીખી ગઈ કે પુરાતત્વ શાસ્ત્રીય બધી બાબતો આપણે કીધી છે કે એ સમય લોકો સાદા ઘરમાં રહે પ્રવૃત્તિથી પશુપાલન પ્રવૃત્તિ કરે ઘઉં ચોખા જવ શેરી તલ સરસવ કઠોળ જેવા પાકો ઉગાડે લોકો માટીના વાસણનો ઉપયોગ કરીને કરતા હશે કારણ કે પુરાતત્વ શાસ્ત્રમાં કેટલાક માટીના વાસણોને મળી એવા છે કે જેના ઉપરથી આજે પુરાતત્વ શાસ્ત્રી અનુમાન લગાડી શકે કે ત્યાંનું જે પ્રજા હતી ત્યાંનું જે સમાજ જીવન હતું એ સારામાં સારું સમાજ જીવન હતું કે પશુપાલન કરે ધાન્ય પાકો ઉગાડે માટીના વાસણનો ઉપયોગ કરે માટીના વાસણનો ખાવામાં ઉપયોગ કરે માટીના વાસણ ઉપર ચિત્રકામ પણ જોયેલું છે પુરાતત્વ શાસ્ત્રીઓએ અને ઘુસર પાત્રો પણ જોયેલા છે એટલે આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય તમામ ઉપયોગ કરે તમામે તમામ ઉપાયો કરી લેતો અને એ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લા બંધાવે ઊંચી ઊંચી દિવાલો બંધાવે અને પુષ્કળ પ્રમાણમાં ઈંટ વાપરે પથ્થર વાપરે અને કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા પોતાના રાજ્ય સમગ્ર રાજ્યની ફરતે પોતાની
शक्ति ने समृद्धि नु प्रदर्शन करवा माटे मोटी मोटी ऊंची ने भव्य दीवालो बनावता। प्रयागराज थी मळेली ईंट नी दीवाल आश्रे 2500 वर्ष पहला नी गणवामां आवे छे। એટલે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલ વાળા કિલ્લાઓ પણ બાંધવામાં આવતા હશે એ આ પ્રયાગરાજની જે ઊંચી દિવાલ મળી છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ। એટલે આ સમયમાં તમામ મહાજન પદોને વિશાળ સેનાને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની તો જરૂર પડતી। એક નંબરથી માંડીને 16 નંબર સુધીના જેટલા જે પણ મહાજન પદો છે એ બધાને આજે શાસન કરવા માટે પોતાનું રક્ષણ કરવા માટે ઊંચી ઊંચી દિવાલોની જરૂરિયાત ઊભી રહેતી, મજબૂત કિલ્લાની પણ જરૂરિયાત પડતી અને આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો। કેમ કે રાજા તો કેથી પૈસા લાવશે? પ્રજા પાસેથી। પ્રજા કર સ્વરૂપે પૈસા આપે, પ્રજાનું રક્ષણ કરે, કિલ્લા બંધાવે, ઊંચી દિવાલો બંધાવે। અને કર કેવી રીતે આપતો? તો જો ખેડૂત હોય તો ખેતીના પાક પરનો છઠ્ઠો ભાગ રાજકોષમાં જમા કરાવો। શું કરાવવાનું? જે બધા આખા આકારમાં અલગ અલગ પ્રકારમાં અલગ અલગ પોતાની સમૃદ્ધિ કલાનો ઉપયોગ કરતો, ખેડૂત હોય, દરજી કામ કરતો, સુથારી કામ કરતો, કડિયા કામ કરતો, સેન્ટિંગ કામ કરતો, આવા લોકોને કર કેવી રીતે આપો? તો ખેડૂત હોય તો પોતાના ખેતીનો છઠ્ઠો ભાગ રાજકોષમાં આપવાનો, કારીગર હોય તો એક માસમાં એક દિવાલનું કામ એને કરી જવું, અને પશુપાલક છે કરના ભાગ રૂપે આખા પશુ દઈ દેતા, તો વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કામ કર્યા એટલે કે મહાજન પદોમાં સમય ગાળામાં લોખંડના ઓજારો લીધે ખેતીમાં એટલો સુધારો થવા મળ્યો છે। એટલે સ્પોટ, એથેન્સ, રોમ્સ, ગ્રીસ વગેરે નગર રાજ્યોનો જે તે લોકશાહી રાજ્યો તરીકે વિરોધ કરવામાં આવ્યો છે, એટલે પ્રાચીન ભારતના ગણ રાજ્યો પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ બે ની ચર્ચા પૂર્ણ થાય છે। તમારે આ પાઠનો સ્વાધ્યાય પાઠ્યનોટમાં લખી નાખું। અત્યાર સુધી તમે મને સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।